સત્તાનો સંગ્રામ ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ પંજાબ ગોવા અને મણિપુર આ પાંચે પાંચ રાજ્યોમાં મતગણતરીની શરૂઆત રોજાના આપણી સામે છે ટીવી સ્ક્રીન પર આંકડાઓમાં જોઈ શકાય છે કે આખરે ઉત્તર પ્રદેશમાં ભાજપ આગળ ચાલી રહી છે પંજાબમાં કોંગ્રેસ આગળ ચાલી રહી છે બીજી તરફ ગોવામાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે માત્ર બે પોઈન્ટનો ફરક છે રસાકસીનો જંગ છે બીજી તરફ વાત કરવામાં આવે મણિપુરની તો મણિપુરમાં હાલ ભાજપ 13 પોઈન્ટથી આગળ ચાલી રહ્યું છે હવે જોવાનું એ છે કે આખરે પરિણામો કોને આગળ લાવે છે ચર્ચાને આગળ વધારીએ અને વાત કરીએ બીજેપીમાંથી અમારી સાથે દિલીપભાઈ સંગાણી છે દિલીપજી વાત કરીએ યુપીની ખાસ કરીને 300 ઉપર હવે સીટો થવા આવશે રુઝાન પ્રમાણે શું કહેશો મોદી મેજિક ચાલી ગયો યુપીમાં ચોક્કસ નરેન્દ્રભાઈ મોદી ઉપર સમગ્ર દેશની જનતાનો જે રીતે વિશ્વાસ વધતો રહ્યો છે કાયમ રહ્યો છે એમ યુપીમાં પણ છેલ્લી લોકસભામાં 73 જેટલી બેઠકો જે આ દિવસ સુધીના રેકોર્ડ બ્રેક નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વિશ્વાસ રાખીને યુપીની જનતાએ આપેલી એને પુનઃ સમર્થન આપ્યું છે કે 2/3 મેજોરિટી કરતા વધારે ચૂંટણી જાહેર થઈ ત્યારે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહે એક વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે યુપીમાં અમે 2/3 કરતા વધારે મેજોરિટી લઈને જીતીશું અને નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આ પરિણામ આપણે જોઈ શકીએ છીએ આના કારણે લોકસભાના અને રાષ્ટ્રના વિકાસના રાષ્ટ્રને મજબૂત અને વધારે સુરક્ષિત કરવા માટેના કેટલાક પ્રસંગો જે આવવાના છે એ રાજ્યસભાની બહુમતીના કારણે અટકતા હતા તે હવે મોકળો માર્ગ કરશે દેશને વધારે ઝડપથી મજબૂતાઈની દિશામાં નરેન્દ્રભાઈ નેતૃત્વમાં આગળ વધશે બિલકુલ બીએસપી માંથી અમારી સાથે પ્રવીણજી છે પ્રવીણજી વાત કરવામાં આવે બીએસપી હવે કોઈની સાથે છેડો જોડીને અથવા તો સાંઠગાંઠ કરીને પણ હવે સરકાર નહીં બની શકે જે રીતે યુપીના પરિણામો છે હજુ પંજાબ અને ખાસ કરીને ઉત્તરાખંડના પરિણામો બીએસપી માટે ચોક્કસથી આશાવાદપૂર્ણ હોઈ શકે પણ યુપીને લઈને જો વાત કરીએ તો શું કહેશો તેને લઈને જય ભીમ પ્રથમ બહુજન સમાજ પાર્ટી એ પોલિટિકલ પાર્ટી પછી છે પહેલું અમારું આ મિશન છે કે જે હજારો વર્ષથી